જૂનાગઢ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા કાર્યકર્તા સંવાદ અને સંમેલન યોજવામાં આવ્યું હતું. લોકસભા ઇન્ચાર્જ વિક્રમ માડમની અધ્યક્ષતામાં કાર્યકર્તા સંવાદ અને સંમેલન યોજવામાં આવ્યું હતું. સર્કિટ હાઉસ ખાતે સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું. કોંગ્રેસના કાર્યકર્તાઓ બહોળી સંખ્યામાં જોડાયા હતા. તેમજ વિક્રમ માડમે જણાવ્યું હતું કે આગામી લોકસભામાં ચૂંટણીમાં કોંગ્રેસ સક્ષમ ઉમેદવારો ઊભા રાખી ભારતીય જનતા પક્ષ સામે જીતવાનો દાવો કર્યો હતો. વિસાવદર વિધાનસભા ચૂંટણી પણ હોવાથી કોંગ્રેસની કારોબારના હોદ્દેદારોએ અને સંગઠનને મજબૂત કરવા ચર્ચાઓ કરાઈ હતી. તો મોંઘવારી, બેકારી અને ગરીબી સામે ભાજપ પર શાબ્દિક પ્રહારો કર્યા હતા. જો કોંગ્રેસ છોડી ભાજપમાં પક્ષ પલટો કરનારને પણ ફરી કોંગ્રેસમાં કોઈ સ્થાન નહીં મળે તેમ જણાવ્યું હતું. આજની મીટિંગ છે ટોટલ આ લોકસભા સીટ માટે. આજે પાર્ટીએ મને જે જવાબદારી આપી છે એમાં કોંગ્રેસની વિસ્તૃત કારોબારી, એમના તમામ હોદ્દેદારો, એમના આગેવાનો, એમના મંતવ્યો જાણવા, પાર્ટીનું સંગઠન મજબૂત કરવું, જ્યાં નિમણૂકો નથી એ નિમણૂકોને તાત્કાલિક અસરથી પૂરી કરવી, અને આવતા દિવસમાં આપ સૌ જાણો છો એમ લગભગ 20 દિવસ પછી ચૂંટણીનું જાહેરનામું બહાર પડશે. લોકસભાની ચૂંટણી આવી રહી છે ત્યારે કોંગ્રેસ પાર્ટી વ્યવસ્થિત રીતે મજબૂત થઈ અને ભારતીય જનતા પાર્ટીની સામે પોતાનો ઉમેદવાર ઊભો રાખી અને કેમ જીતાડવો એના માટેના જે પ્રયત્નો છે અને એની અંદર શું શું કરવું ઘટે એ બધું તો પાર્ટીની ઇન્ટરનલ વાતો છે, એટલે આપ મીડિયાના મિત્રો સાથે ન કરી શકીએ. પણ જે લડાઈ છે એ એક વિચારધારાની લડાઈ છે, અને વિચારધારાની લડાઈની અંદર જ્યારે ભારતીય જનતા પાર્ટી એ એકતરફી શાસન ચલાવે છે, અમારો મુખ્ય મુદ્દો છે એ બેકારી છે, ગરીબી છે, મોંઘવારી છે. જ્યારે આ મુદ્દાઓની ચર્ચા ક્યારેય ટીવીની અંદર અત્યારે ડિબેટો થતી નથી, એની ચર્ચાઓ આવતી નથી, ફક્ત ધાર્મિક વાતો ઉપર જ. ધાર્મિકતા એ એની જગ્યાએ છે. આજના યુવાનને રોજગાર જોઈશે, નોકરી જોઈશે, અને બેકારીએ એટલી બધી હદ વટાવી છે કે આજનો યુવાન એ બેકાર હોવાથી ક્યાંક ને ક્યાંક ગુમરાહ થઈને ખોટે રસ્તે ચાલ્યો જાય છે. આજે ગુજરાતની અંદર ક્યાંક ને ક્યાંક ડ્રગ્સ વેચાય છે, દારૂ વેચાય છે, ભયંકર કરપ્શનો છે. અત્યારે વિધાનસભા ચાલુ છે, એમાં આંકડાઓ બહાર પડે છે કેટલી લાંચ રૂશ્વત. એક પણ ડિપાર્ટમેન્ટ એવું નથી કે જે ડિપાર્ટમેન્ટની અંદર લાંચ રૂશ્વતની બધી ન હોય. આ બધી પરિસ્થિતિઓની અંદર સારું ગુજરાત, સ્વચ્છ ગુજરાત, એ જે ખોટી વાતો અને ખોટી ભ્રામક વાતો ફેલાવે છે એમનો મુકાબલો કરી અને કોંગ્રેસની વિચારધારા એ સૌને સાથે લઈને ચાલવાની જે વિચારધારા છે એ લઈ અને આવતા દિવસની અંદર લોકસભાની ચૂંટણીની અંદર કોંગ્રેસ પાર્ટી અને એમના ઉમેદવારો, એ લોકસભાની પણ ચૂંટણી છે સાથે સાથે વિસાવદરની પેટા ચૂંટણી પણ છે. વિસાવદરની જનતાએ જ્યારે જ્યારે જેને જેને મત આપ્યા એ કમનસીબી ક્યાંક ને ક્યાંક પક્ષપલટો સતત કરતા જ રહીએ છે, કરતા જ રહીએ છે. અને જનતાનો એક જ મુદ્દાનો કાર્યક્રમ છે કે પક્ષપલટો કરનાર ઉમેદવાર અમારે ફરીને નથી જોતો.